અમરેલી જિલ્લા ખેતીવાડી અધિક્ષક દ્વારા ખેડૂતોને બિનજરૂરી રીતે ખેતરમાં ન જવા માટે સૂચન કરવામાં આવેલું છે. હવામાન ખાતાની વિગતો મુજબ આગામી 48 કલાક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. અગમચેતીના પગલાના ભાગરૂપે આગાહીના દિવસોમાં જરૂરી ન હોય તો તમામ ખેડૂતોને કે ખેતમજૂરી કરતા તમામ વ્યક્તિઓએ ખેતી કાર્યો માટે ખેતરે જવું નહીં. બિનજરૂરી રીતે ખેતરે જવા માટે નદી નાળા વોકળા ઓળંગવા નહીં. જળાશયો કે નદીઓની નજીક ન જવા માટે સાવચેત કરવામાં આવેલા છે. ખેતી કાર્યોમાં હાલ ખાતરો કે જંતુનાશક દવાનો છંટકાવ કરવો નહીં અને તેનો ઉપયોગ ટાળવો. પશુઓના બચાવ માટે તેમને કૂટાથી છૂટા રાખવા તેમજ પોતાના માલઢોર સલામત સ્થળે ખસેડવા, સુકાયેલા ઘાસચારાને ઢાંકીને રાખવો તેમજ વહીવટી તંત્ર દ્વારા આપવામાં આવતા સૂચનોનું સમયસર યોગ્ય પાલન કરવામાં આવે તેવો અનુરોધ કરવામાં આવેલો હતો. વધુમાં આપાતકાલીન સ્થિતિ જણાય તો જિલ્લા અને તાલુકા કંટ્રોલ રૂમ તથા અમરેલી જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન તંત્ર, ગામના ગ્રામસેવક, તાલુકાના વિસ્તરણ અધિકારીનો સંપર્ક કરવો તેમ અમરેલી જિલ્લા ખેતીવાડી અધિકારીએ યાદીમાં જણાવેલું છે. હવામાન ખાતા દ્વારા આગામી 48 કલાકમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી થયેલ હોય અગમચેતી અને સાવચેતીના પગલારૂપે જિલ્લાના તમામ ખેડૂતો તેમજ ખેતી કાર્યો કરતા રહેલા ખેતમજૂરોને અનુરોધ કરવામાં આવે છે કે આગામી દિવસોમાં આગાહીના દિવસો હોય અને વધુથી અતિભારે વરસાદ થવાની સંભાવના રહેતી હોય તો આ દિવસોમાં પોતાના ખેતરે જવાનું ટાળવું અથવા તો જવું નહીં. બિનજરૂરી રીતે ખેતરમાં પસાર થતા નદી નાળા હોકળા કે જળાશયો ઓળંગવા નહીં તેમજ જળાશયો કે નદીની નજીક જવાનો પ્રયત્ન કરવો નહીં તે અનુરોધ કરવામાં આવે છે. તેમજ હાલ જે ખેતી કાર્યો ચાલુ હોય તો આ ખેતી કાર્યોમાં જંતુનાશક દવા કે રાસાયણિક ખાતરનો છટકાવ કે એનો ઉપયોગ કરવો નહીં અને પોતાના પશુઓને ખૂટાથી છૂટા કરી દેવા તેમજ સલામતી સ્થળે પોતાના પશુઓ પણ સંભાળીને રાખવા આથી અનુરોધ કરવામાં આવે છે. તેમજ પશુઓ માટે જે સૂકો ઘાસચારો છે એને ઢાંકીને રાખો. આ તમામ બાબતે અગમચેતીના પગલારૂપે સાવચેતીપણેથી સભાનતાપૂર્વક વર્તી અને તમામ ખેડૂતોને વહીવટી તંત્રથી વારંવારે જે સૂચનાઓ આપવામાં આવે છે એનું પાલન કરવા તમામ ખેડૂતોને વિનંતી કરવામાં આવે છે.